અંબાજી ખાતે ચાલી રહેલી ભાદરવી પૂનમના મેળામાં લાખો લોકો ઉમટી રહ્યા છે ત્યારે આ તકનો લાભ લઈ નકલી નોટો વટાવવાનું કાવતરું ઝડપાયું. લોકલ ક્રાઇમ બ્રાન્ચે મેળામાં 500 રૂપિયાની નકલી નોટો વટાવવાનો પ્રયાસ કરનાર એક યુવકને ઝડપી પાડ્યો. પોલીસે 500 ની 240 નકલી નોટો વટાવવા આવેલા ભરત પ્રજાપતિ નામના યુવકને નકલી નોટો સાથે ઝડપી પાડ્યો છે. કુલ 1.20 લાખ રૂપિયાની નકલી નોટો સાથે ઝડપાયેલો યુવક બાબરના બુરેઠા ગામનો છે. આ યુવક પોતાના ઘરમાં કલર પ્રિન્ટર દ્વારા નકલી નોટો બનાવતો હતો તેવી માહિતી મળી છે. પોલીસે જણાવ્યું કે ભાદરવી પૂનમના મેળામાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. મેળામાં કોઈ નકલી નોટો લઈને આવ્યું હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ LCBએ એક જ નંબરની 500 ની 240 નકલી નોટો સાથે એક યુવકને ઝડપી પાડ્યો. આજે ભાદરવી પૂનમનો 5મો દિવસ છે. તેમાં અનેક શ્રદ્ધાળુ આજે માતાની ખૂબ મોટી સંખ્યામાં આજે દર્શનાર્થે આવી રહ્યા છે. એ સમયે અમારી લોકલ પોલીસની સિવાય બંદોબસ્તની સિવાય અમારી LCB અને સુધીની ટીમ દ્વારા ખૂબ મોટી સંખ્યામાં કાર્યરત હતી. તે વખતે માહિતી મળેલ હતી કે જે વસણ કાઉન્ટર છે તેની પાસે એક વ્યક્તિ નકલી નોટો કદાચ તેનો પાસે છે એવી માહિતી મળતા અમારી LCB અને સુધી ટીમ તત્કાળ ધોરણે તેને ડિલીટ કરેલા છે. તેની પાસેથી એક જ નંબરની 240 જેટલી ચલણી નોટો મળી આવી છે. જે કાઉન્ટરફીટ નોટો છે આ નોટો જે વ્યક્તિ પાસે હતી તે વ્યક્તિમાં ભરત પ્રજાપતિ છે. તે ભાભર તાલુકાના બુરેઠા ગામનો છે. હાલમાં એ વ્યક્તિને અમે લોકો રીલિંગ કરીને તેની પાસે આ નોટો ક્યાંથી આવી કોને પ્રિન્ટ કરી એના સૌ શું છે તે બાબતની આગળની કાર્યવાહી ચાલુ છે. કુલ જે એની વેલ્યુ થાય છે તે 1,20,000 રૂપિયા થાય છે.